Good morning, students. By this lecture, we are going to start our unit number 4, which is the logic. Okay, so first of all, some results from the chapter on logic. So, શરૂઆત માં તો આપણે લોજિક એટલે શું ક્યાં ક્યાં એનો યુઝ થાય છે એનું બ્રીફ ઇન્ટ્રોડક્શન આપીએ. સો ઇન ધીસ નોટ વી ગીવ અ બ્રીફ અકાઉન્ટ ઓફ રિઝલ્ટ ધેટ આર પ્રૂવડ ઇન ધ ચેપ્ટર ઓન લોજિક ઇન યોર ટેક્સ્ટ બુક. ઓકે, સો લોજિક ઇઝ અ સબ્જેક્ટ ધેટ ડીલ્સ વિથ ધ મેથડ ઓફ રિઝનિંગ. ઓકે, રિઝનિંગ આર એ લોજિક કનેક્ટેડ છે એન્ડ લોજિકલ રિઝનિંગ ઇઝ ઇમ્પોર્ટન્ટ ટુ પ્રૂવ થિયરમ્સ ઇન મેથેમેટિક્સ એન્ડ ટુ ચેક ધ કરેક્ટનેસ ઓફ ધ પ્રોગ્રામ ઇન કોમ્પ્યુટર સાયન્સ. ઓકે, લોજિકનો યુઝ આપણે કોમ્પ્યુટર સાયન્સમાં પણ કરીએ છીએ. ઇનડીડ, લોજિક ઇઝ યુઝ્ડ ઓલમોસ્ટ એવરીવેર ટુ સોલ્વ અ લોટ ઓફ પ્રોબ્લેમ્સ. આપણે ડેઇલી લાઈફમાં પણ ડગલે અને પગલે આપણે લોજિકનો યુઝ કરતા હોઈએ છીએ. ધ એઇમ ઓફ ધીસ ચેપ્ટર ઇઝ ટુ સ્ટડી સમ બેઝિક આઈડિયાઝ ઓફ લોજિક. ઓકે, તો આપણે આ ચેપ્ટરમાં સમ બેઝિક આઈડિયાઝ ઓફ લોજિકની સ્ટડી કરશું. તો સ્ટાર્ટ વિથ ધ ડેફિનેશન નંબર 1. ઓકે, વોટ ઇઝ ધ ડેફિનેશન? ડેફિનેશન નંબર 2.1, અ સ્ટેટમેન્ટ ઓર અ પ્રપોઝિશન ઇઝ અ ડિક્લેરેટિવ સેન્ટેન્સ ધેટ ઇઝ આઈધર ટ્રુ ઓર ફોલ્સ બટ નોટ બોથ. ઓકે, વી આર ગિવિંગ ધ ડેફિનેશન ઓફ સ્ટેટમેન્ટ ઓર અ પ્રપોઝિશન. ઓકે, સ્ટેટમેન્ટ અથવા પ્રપોઝિશન શું છે? સો ધીસ ઇઝ ધ ડિક્લેરેટિવ સ્ટેટમેન્ટ ધેટ ઇઝ આઈધર ટ્રુ ઓર ફોલ્સ. કાં તો સાચું હશે અથવા તો ખોટું હશે, પણ બંને હશે નહીં. ઓકે, કાં તો સ્ટેટમેન્ટ સાચું હોય અથવા તો સ્ટેટમેન્ટ ખોટું હોય, પણ બંને ન હોય તો એનો મિનિંગ શું થયો? ધીસ ડિક્લેરેટિવ સેન્ટેન્સ ઇઝ કોલ્ડ ધ સ્ટેટમેન્ટ ઓર અ પ્રપોઝિશન. ઓકે, હવે આ ડેફિનેશન છે એને રિલેટેડ સમ એક્ઝામ્પલ્સ. ધ સન રાઇઝ ઇન ધ વેસ્ટ. ધ સન રાઇઝિસ ઇન ધ વેસ્ટ. ઓકે, આપણને ખ્યાલ છે કે સૂર્ય છે એ પૂર્વમાં ઉગે છે. સન રાઇઝિસ ઇન ધ ઇસ્ટ. ઓકે, બટ ધીસ સ્ટેટમેન્ટ ઇઝ ફોલ્સ. ઓકે, સો ઇટ ઇઝ ધ સ્ટેટમેન્ટ એન્ડ ઇટ ઇઝ ફોલ્સ. ફોલ્સ છે એટલે સ્ટેટમેન્ટ થશે. આ સેન્ટેન્સ છે એ ફોલ્સ છે એટલે એ સ્ટેટમેન્ટ થશે. ઓકે, ધ મૂન ઇઝ નોટ અ પ્લાનેટ. ધ મૂન ઇઝ નોટ અ પ્લાનેટ. ઓકે, મૂન ચંદ્ર છે એ શું છે? આપણો ઉપગ્રહ છે. ઓકે, ધીસ ઇઝ સેટેલાઇટ ઓફ અર્થ એટલે કે પ્લાનેટ નથી. સો ધીસ સેન્ટેન્સ ઇઝ ટ્રુ. ઓકે, આપેલું સેન્ટેન્સ સાચું છે એટલે સ્ટેટમેન્ટ થશે. નાવ પ્લીઝ બી એટેન્ટિવ. પ્લીઝ બી એટેન્ટિવ, ધીસ ઇઝ અ રિક્વેસ્ટ એન્ડ ઇઝ નોટ અ સ્ટેટમેન્ટ. આપણને એક રિક્વેસ્ટ છે, સ્ટેટમેન્ટ સાચું ખોટું એવું કાંઈ છે નહીં. ઓકે, સો ધીસ ઇઝ ધ રિક્વેસ્ટ. સો ધીસ સેન્ટેન્સ ઇઝ નોટ અ સ્ટેટમેન્ટ. ઓકે, વેન ઇઝ યોર એક્ઝામિનેશન? ઓકે, વેન ઇઝ યોર એક્ઝામિનેશન? અગેન ધીસ ઇઝ ધ ક્વેશ્ચન. ધીસ સેન્ટેન્સ ઇઝ ક્વેશ્ચન. સો ધીસ ઇઝ નોટ આઈધર નોટ ટ્રુ નોટ ફોલ્સ. ઓકે, સો ધીસ સેન્ટેન્સ ઇઝ અગેન નોટ અ સ્ટેટમેન્ટ. લેટ અસ ડિસ્કસ સમ મોર એક્ઝામ્પલ્સ ઓફ સ્ટેટમેન્ટ. ઓકે, સો વિચ ઓફ ધ ફોલોઈંગ આર સ્ટેટમેન્ટ્સ? ધ અર્થ ઇઝ રાઉન્ડ. અર્થ ઇઝ રાઉન્ડ, વી નો દેટ, એન્ડ ધીસ ઇઝ ટ્રુ. ઓકે, સો ધીસ સેન્ટેન્સ ઇઝ ટ્રુ. સો સેન્ટેન્સ એ ઇઝ સ્ટેટમેન્ટ્સ. નાવ 2 + 3 = 5, વી નો દેટ. ધીસ સેન્ટેન્સ ઇઝ અગેન ટ્રુ. સો અગેન ઇટ ઇઝ સ્ટેટમેન્ટ. ડુ યુ સ્પીક ઇંગ્લિશ? ઓકે, ધીસ ઇઝ ધ ક્વેશ્ચન. ધીસ ઇઝ નોટ ટ્રુ, આઈધર નોટ ટ્રુ નોટ ફોલ્સ. સો ધીસ સેન્ટેન્સ ઇઝ નોટ સ્ટેટમેન્ટ. સો સી ઇઝ અ ક્વેશ્ચન, સો ઇટ ઇઝ નોટ અ સ્ટેટમેન્ટ. ઓકે, નાવ 3 - x = 5. અગેન ધીસ સેન્ટેન્સ ડિપેન્ડ અપોન ધ વેલ્યુ ઓફ x. ઇફ યુ કન્સિડર ધ વેલ્યુ ઓફ x = -2, ધેન ધીસ સેન્ટેન્સ ઇઝ ટ્રુ, અધરવાઇઝ ઇટ ઇઝ ફોલ્સ. સો ધીસ સેન્ટેન્સ આઈધર ટ્રુ ઓર ફોલ્સ. સાચું પણ હોઈ શકે છે અને ખોટું પણ હોઈ શકે છે. સો ધીસ સેન્ટેન્સ ઇઝ નોટ અ સ્ટેટમેન્ટ. ઓકે, સો ડી ધ એક્સપ્લેનેશન ઓફ ડી ઇઝ અ ડિક્લેરેટિવ સેન્ટેન્સ બટ નોટ અ સ્ટેટમેન્ટ સિન્સ ઇટ ઇઝ ટ્રુ ઓર ફોલ્સ.
डिपेंडिंग ऑन द वेल्यू ऑफ एक्स। ओके, आ साचू हशे के खोटू केना ऊपर डिपेंड करशे, एक्स नी वेल्यू ऊपर डिपेंड करशे। ओके, नाउ टेक टू एस्पिरिन्स। ओके, टेक टू एस्पिरिन्स, दिस इज द ऑर्डर। ओके, दिस इज नॉट टू, नॉट फॉल्स। ओके, दिस इज द ऑर्डर। सो दिस दिस इज ई इज नॉट अ स्टेटमेंट, इट इज अ कमांड। ओके, नाउ एफ इज द टेम्परेचर ऑन द सर्फेस ऑफ द प्लैनेट वीनस इज 800 degree Fahrenheit। ओके, सो द टेम्परेचर ऑन द सर्फेस ऑफ द प्लैनेट वीनस इज 800 degree Fahrenheit। सो दिस इज अ डिक्लेरेटिव सेंटेंस हुज ट्रूथ और फॉल्स वी डू नॉट नो एट दिस टाइम। ओके, अत्यारे आपने ख्याल नहीं कि वीनस उपरना सर्फेस नू टेम्परेचर केटलू छे। हाउएवर वी केन इन प्रिंसिपल डिटरमाइन इफ इट इज ट्रू ओर फॉल्स, सो इट इज अ स्टेटमेंट। पण आपने एटलो तो ख्याल आवशे के आपने ख्याल नहीं कि 800 degree Fahrenheit छे के नहीं, पण एटलो तो ख्याल छे का तो हसे अथवा तो नहीं होय। ओके, का 800 degree हसे अथवा तो नहीं होय, एनो मीनिंग शू थयो कि आपेलो स्टेटमेंट का तो साचू हसे का तो खोटू हसे, बन्ने एक साथ हसे नहीं। सो वी कंसिडर एफ एज अवर स्टेटमेंट। ओके, नाउ द सन विल कम आउट टुमोरो, दिस इज अ स्टेटमेंट सिंस इट इज आइधर ट्रू और फॉल्स बट नॉट बोथ। द सन विल कम आउट टुमोरो, अपने ख्याल है क्या तो साचू हसे क्या तो खोटू हसे, बने साथ हसे नहीं। ऑल्दो वी वुड हेव टू वेट अंटील टुमोरो टू फाइंड आउट इट इज ट्रू और फॉल्स। ओके, हवे आ स्टेटमेंट साचू है कि खोटू फाइंड करवा माटे शू करव पड़े, अपने काल सुधीनी राह जोवी पड़े, पण आपणने ख्याल तो है क्या तो साचू हसे अथवा तो खोटू हसे। सो जी इज कंसिडर एज अ स्टेटमेंट। ओके, सो दीज आर सम एक्जाम्पल्स ऑफ स्टेटमेंट एंड ओर वी कैन से प्रपोजिशन। ओके, सो इन द नेक्स्ट लेक्चर वी विल कंटिन्यू विथ द कनेक्टिविटी एंड द लॉजिकल कनेक्टिव्स एंड कंपाउंड स्टेटमेंट्स। ओके, थैंक यू।